નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છે રવિના પટેલ. સમાચારને શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કરોડો રૂપિયાના હવાલા કૌભાંડમાં વલસાડના બસીર ધરમપુરિયાના ઘરે એનઆઈએ અને એટીએસનો છાપો. કાંઠા વિસ્તારના ગામોમાં પોલીસ સુરક્ષા સેતુ મિશન હાથ ધર્યું. દરિયાકાંઠાની સુરક્ષા ચકાસવા મોકડ્રીલ યોજાઈ. વ્યસન મુક્તિ મહિલા સુરક્ષા બેટી બચાવો બેટી પઢાવોનો ઉદ્દેશ્ય તે દિવ્યાંગ જીવન સાયકલ યાત્રા નીકળ્યો. સેલવાસમાં 3 યુવાનોએ બિંગ હુમન સોસાયટી સાથે મળીને રસ્તે રખડતા પાગલોની સેવા કરવાનો બીડું ઝડપ્યું. હવે સમાચાર વિસ્તારથી. દુબઈથી હવાલા મારફતે રાજસ્થાનમાં કરોડોનો વ્યવહાર કરનાર આરિફ ધરમપુરિયાના નિવાસસ્થાને વલસાડમાં એનઆઈએ અને એટીએસ પહોંચતા ફફડાટ ફેલાયો. એક અઠવાડિયામાં એનઆઈએ ઓફિસમાં હાજર રહેવા નોટિસ અપાઈ, સાથે પરિવારના નિવેદન અને જવાબો મેળવવામાં આવ્યા. વલસાડના ખાટકીવાડમાં રહેતા ધરમપુરિયાના ઘરે દિલ્હીથી એનઆઈએની ટીમે આજે વહેલી સવારે તપાસ હાથ ધરતા ચકચાર મચી ગઈ હતી. દુબઈથી હવાલા મારફતે રાજસ્થાનમાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર સામે આવતા એનઆઈએની ટીમે વલસાડના એક ઈસમને એનઆઈએ ઓફિસમાં હાજર રહેવા માટે નોટિસ આપી, સાથે તેના નિવાસસ્થાને ઘરના સભ્યોને પૂછપરછ હાથ ધરતા ચકચાર મચી ગઈ છે. મુંબઈ અને ગુજરાત એટીએસ અને એનઆઈએ સાથે આજે વલસાડ જિલ્લાની એસઓજી અને જિલ્લા એલસીબી સહિત લોકલ પોલીસને જોડે રાખી વલસાડના ખાટકીવાડમાં રહેતા બસીર ધરમપુરિયાના નિવાસસ્થાને વહેલી સવારે પોલીસ કાફલો ઉતરી પડતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો, સાથે અનેક તકવિતરક શરૂ થયા હતા. વહેલી સવારથી દિલ્હી મુંબઈથી આવેલ એનઆઈએની ટીમ તેમજ એટીએસ દ્વારા સવારથી બસીરભાઈના નિવાસસ્થાને ઘરના સભ્યોને પૂછપરછ શરૂ કરવામાં આવ્યું હતું. વલસાડ ખાટકીવાડમાં રહેતા બસીરભાઈના બે પુત્રોએ જુબેર ધરમપુરિયા અને આરિફ ધરમપુરિયાના બેંક ડિટેલ્સના જરૂરી દસ્તાવેજો સર્ચ દરમિયાન પોલીસે કબજે લીધા અને એક અઠવાડિયામાં બંને ભાઈઓને દિલ્હી એનઆઈએની ઓફિસ ખાતે હાજર રહેવા નોટિસ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ પરિવારના દરેકના નિવેદન અને જવાબો લેવામાં આવ્યા હોવાનું ખુદ પરિવારજનોએ જણાવ્યું હતું. સૂત્રો મુજબ આરિફ ધરમપુરિયા ઘણા વર્ષોથી દુબઈમાં મોબાઈલની એજન્સીમાં કામ કરે છે, જેના દ્વારા ધાર્મિક કામ અર્થે રાજસ્થાનના મેવાડ ખાતે કરોડો રૂપિયા દુબઈથી હવાલા મારફતે મોકલ્યા હતા, જે ધ્યાને આવતા એનઆઈએ અને એટીએસ સતર્ક બની હતી અને તપાસ શરૂ કરી હતી, જેની તપાસનો રહેલો છેક વલસાડ સુધી આવતા આખરે એનઆઈએની ટીમે વહેલી સવારથી વલસાડ ખાતેના જુબેરભાઈના મકાનમાં જઈ પરિવારજનોના જવાબ લીધા હતા. અચાનક પોલીસનો કાફલો ખાટકીવાડમાં વહેલી સવારથી પહોંચી જતાં સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચી હતી, સાથે આસપાસના વિસ્તારમાં લોકોમાં અનેક તકવિતરક જોવા મળ્યા હતા. સમગ્ર બાબત આંતરરાષ્ટ્રીય સ્તરની હોય જેને લઈ વલસાડ પોલીસે પણ સમગ્ર બાબતે કોઈ ફોડ પાડ્યો નથી. મને કઈ કીધું નહીં, હું તો રોજ કમાઈને રોજ ખાવા વાળો અને ભાઈ બી નોકરી કરે, એને એ લોકો શું કરવા માંગે એ બી મને કંઈ ખબર નથી. અહીંયા આવ્યા અને એ લોકો ખાલી લખાણ કરી ગયા બધી. સવારે હું સ્કૂલની છોકરાઓને મૂકીને આવ્યો, અચાનક જ મારા પર આવી ગઈ એકદમ. શું છે એ મને કંઈ ખબર નથી. ખબર તમારો ભાઈ કયા કામ કરે, શું કરે, હા કયા નોકરી કરે, કોના છે એ બધું બતાવ્યું. આરિફ ધરમપુરિયા દુબઈમાં નોકરી કરે, એ બી નોકર છે, નોકરી કરે છે, જેવું કામ કે તેવું કામ કરે. મારી જે બેંકની ચેકબુક ને એવું હતી તેમની કોપી લઈ ગયા, ભાઈની જે હતી ભાઈની ભાઈની બી લઈ ગયા. બીજા કોઈ સવાલ નથી. એ લોકો આટલું જ પૂછે કે તમારો ભાઈ તા ક્યારે ગયો ને ક્યારે આવ્યો, અને એને સોમવારે હાજર કરવા કીધું. 12-15 વર્ષથી છે મોબાઈલનું કામ કરે, ફોનનું છે એમાં કામ કરે, કંઈ બી નહીં કાગળે કોઈ નહીં, ખાલી મારા જે બેંકના જે તૂટા ચેક એવું તે લઈ ગયા કોપી. રાજ્યની પોલીસ ગુજરાતના એક કાંઠા વિસ્તારમાં કાયક મોકડ્રીલ કરશે, ત્યારે પોલીસ દરિયાઈ કિનારે કેટલા અલર્ટ રહેશે તેની પરીક્ષા થશે. પોલીસે 2 દિવસ સુરક્ષા સેતુ ડ્રાઈવ મિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની પોલીસ ગુજરાતના એક કાંઠા વિસ્તારમાં કાયક મોકડ્રીલ કરશે, ત્યારે પોલીસ દરિયાઈ કિનારે કેટલા અલર્ટ રહેશે તેની આજે પરીક્ષા થશે. કઈ પોલીસ વધુ સક્રિય રહેતી હોય છે તે માટે રાજ્યના દરેક કાંઠા વિસ્તારમાં દરિયા કિનારે
પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. પોઈન્ટ કાંઠા વિસ્તારમાં પોલીસ તૈનાત જોવા મળશે. ત્યારે પારડી તાલુકાના કાંઠા વિસ્તાર ઉમરશાળી માછીવાડ દેસાઈવાડ કોલ્લક ઉદવાડા ગામના દરિયા કિનારે જઈ તપાસ કરશે કે ક્યાંક દરિયાઈ માર્ગે આતંકવાદી તો નથી ઘૂસ્યા, અને ઘૂસ્યા હોય ત્યારે તેઓની સામે કેવી રીતે સામનો કરવો, જેનું તમામ પ્રકારનો બે દિવસ ચાલેલ સુરક્ષા સેતુ અભિયાન હાથ ધરવાથી પોલીસને કેટલી સફળતા હાંસલ થઈ તેના ઉદાહરણ રૂપે મોકડ્રિલ દ્વારા પોલીસ રાજ્યની પોલીસને એલર્ટ રહી કેવી રીતે સાવચેતી દાખવી, જેનું નિરીક્ષણ પારડી તાલુકાના કાંઠા વિસ્તારની મુલાકાત ડીવાય એસપી એન જે પટેલ પીએસઆઈ એસસી ઝાલાની ટીમ સહિત 30-40 પોલીસો બે દિવસ સુધી એલર્ટ રહી સુરક્ષા સેતુ મિશન પાર પાડ્યું હતું. દિલ્હીથી મુંબઈ સુધી સાયકલ યાત્રા દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવી મહિલા સુરક્ષા, વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ જેવા સંદેશો પહોંચાડનારા મુંબઈના દિવ્યાંગ મયુર રમેશભાઈ પટેલ વલસાડના અટકપારડી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પોતાની યાત્રા વિશે જાણકારી આપી હતી. દિલ્હીથી મુંબઈ સુધી સાયકલ યાત્રા દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવી મહિલા સુરક્ષા, વ્યસન મુક્તિ તથા અભ્યાસ માટેનો સંદેશો પહોંચાડનારા તથા બેટી બચાવો બેટી પઢાઓ જેવા મિશન મારફતે લોકો સુધી સંદેશ પહોંચાડનારા મુંબઈના દિવ્યાંગ મયુર રમેશભાઈ પટેલ આજરોજ નવસારી ગ્રીડ પાસે પહોંચ્યા હતા, જ્યાં નવસારી વિજલપોરના સામાજિક કાર્યકર એવા જિજ્ઞેશ પટેલ, દેવાંગ દિવેકર, ઉમેશ ચૌધરી, ભરત પાટીલ અને બજરંગ મિત્ર મંડળના સભ્યો તથા બિલીમોરાના સામાજિક કાર્યકર એવા હિમાંશુભાઈ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓ નવસારીથી વલસાડ અટકપારડી આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશો આપ્યો હતો અને બાળકોને પોતાની યાત્રા વિશે જાણકારી આપી હતી. મયુર દિવ્યાંગ હોવા છતાં પણ દિલ્હીથી લઈ મુંબઈ સુધી એક ખાતે સાયકલ ચલાવીને યાત્રા કરી રહ્યા છે. એમ્પલ મિશન ઓન મૂવ સાથે હું એક મિશન ઉપર નીકળ્યો છું. એમ્પલ મિશનના જે ફાઉન્ડર છે અનિલ કાશી મુરારકાજી, ડૉક્ટર શ્રી અનિલ કાશી મુરારકાજી અને એમના સુપુત્ર સિદ્ધાંત મુરારકાજીએ અમે આ મિશન માટે સપોર્ટ કર્યો. મારી જે ટીમ છે એમાં છે જયશંકર મંડલ અને હર્ષદ સોનાવનેજી, અને અમે અમારી જે જર્ની છે એ સ્ટાર્ટ કરી હતી દિલ્હી ઇન્ડિયા ગેટથી, અને અમે ત્યાંથી લઈને અમે મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા સુધી જશું, અને 1600 કિલોમીટરનું ડિસ્ટન્સ અમે લોકો ટ્રાવેલ કરશું. અને હજી અમે દિલ્હીથી લઈને વલસાડ સુધી અમે ટ્રાવેલ કરી ચૂક્યા છે. હવે ખાલી અમારા ફક્ત 250 કિલોમીટર જેટલા જ બાકી છે, જે અમે 2 દિવસના અંદર પૂરું કરી નાખશું. અમારું જે આ મેઇન મિશન છે એ એવું છે કે સામાજિક જે પ્રોબ્લેમ્સ જે ચાલે છે અમે એના માટે આ રાઇડિંગ કરી હતી. જેમ કે અમારો 1, 2, 3, 4, 5 અમે 15 દિવસના 15 કોઝિસ લઈને અમે ચાલ્યા હતા, જેમાં પહેલો કોઝ હતો વુમેન સેફ્ટી ઉપર, બીજો કોઝ હતો સે નો ટુ ડ્રગ્સ ઉપર, ત્રીજો કોઝ હતો કેન્સર અવેરનેસ ઉપર, ચોથો કોઝ હતો સેવ વોટર, પછી અમારો 5મો કોઝ જે હતો, કોઝ નહીં કહેવાય, એ આર્મી દિવસ હતો. તો અમે જે અમારી જર્ની હતી એ અમે આર્મીને સમર્પિત કરી. પછી 6મો દિવસ હતો પોર્ટલ ફ્રી ઇન્ડિયા, અમને જેટલા પણ રસ્તામાં ખાડા દેખાય અમે બધા ખાડા પૂરતા ગયા છે. 7મો દિવસ જે હતો એ હતો બાલ વિવાહ માટે, તો અમે રાજસ્થાનમાં જઈને અમે બાલ વિવાહના માટે અમે નિષેધ જાહેર કર્યો કે આવું નહીં થવું જોઈએ. પછી 8મા દિવસે અમે સ્કૂલમાં ગયા અને ત્યાં અમે જઈને હાઇજીન ઉપર વાત કરી કે તમારે હાથ કેવી રીતે ધોવા જોઈએ અને તમે કેમ ધોવા જોઈએ. પછી 9મા દિવસે અમે લોકોએ અગેન એક દોડાલોનો એક કેમ્પેન હતો 8મા દિવસે, અને પછી અમે પાછા 9મા દિવસે જ્યારે ગયા ત્યારે અમે લોકોએ પર્યાવરણ વિશે વાતો કરી. પર્યાવરણ વિશે એવું કે તમારે બધા છોકરાઓને અમે સીડ પેન્સિલ પ્રોવાઈડ કરી હતી, સીડ પેન્સિલ એના જેના પાછળ એક બી હોય, પેન્સિલ સમાપ્ત થાય અને એના પછી પેન્સિલ જે છે તમારે જમીનમાં ગાડી દેવી, એટલે પછી આગળ જઈને એક મોટો વૃક્ષનું સ્વરૂપ લઈ લે છે. પછી ત્યારબાદ અમે 10મા દિવસે અમે ગયા અમદાવાદમાં, ત્યાં એક શહીદ શ્રી નિલેશ સોનીજીના સ્મારક ઉપર ગયા, જે સિયાચિન ગ્લેશિયરમાં પાકિસ્તાન સાથે યુદ્ધ કરતા કરતા એ આપણા દેશ માટે અને આપણા માટે શહીદ થયા, તો અમે ત્યાં જઈને એમને શ્રદ્ધાંજલિ આપી. 20 જાન્યુઆરી આપણા દેશ માટે જેટલા શહીદ થયા છે, જેટલા આપણા જવાન શહીદ થયા છે, એમને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરીને હું મારી જે રેસ છે એ ફાઇનલી કમ્પ્લીટ કરીશ ગેટ ઓફ ઇન્ડિયા ઉપર. સેલવાસના 3 યુવાનોએ રસ્તે રખડતા પાગલોની સેવા કરવાનું બીડી ઉપાડ્યું.
આ ત્રણેય યુવાનો રસ્તા પર ફરતા ગાંડાઓને શોધી તેમને નવડાવી ધોવડાવી હાથ પગના નખ કાપી કપડાં પહેરાવીને એક સામાન્ય માણસ જેવા તૈયાર કરે છે. સિલવાસ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે અગાઉ નોકરી કરતા જેઓ થોડો સમય માટે અહીંથી નોકરી છોડી નાસિક ખાતે નોકરી કરવા માટે ગયા હતા, ત્યાં પણ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. ત્યાં તેઓને કેટલાક યુવાનો દ્વારા રસ્તે રખડતા ગાંડા માણસો જેઓની સેવા કરતા જોતા હતા. તેના પરથી તેઓને પણ વિચાર આવ્યો કે ખરેખર આપણે પણ આવી રીતે સેવા કરી શકીએ ખરા. આ યુવાન નામદેવ ગણપત, જે મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો હતો, પરંતુ વર્ષોથી સિલવાસમાં રહેતો હોય એણે એની કારકિર્દીની શરૂઆત લોકોના કાન સાફ કરવાના અને એમાંથી જે આવક આવે તેમાંથી પરિવારનું ભરણ પોષણ કરવાનું, એની સાથે એણે અહીંની એક સંસ્થાના સહયોગ દ્વારા પાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી મળી હતી, જેનાથી એ ખુશ હતો. પરંતુ કોઈક કારણસર અહીંથી કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા, તેમાં એક આ નામદેવ પણ હતો. સેલવાસથી નોકરી છૂટી જવાને કારણે એ અહીંથી નાસિક જઈ ત્યાં નોકરીની શરૂઆત કરી હતી અને ત્યાં એને જે સમયે કામ કરતો હતો ત્યારે કેટલાક યુવાનો દ્વારા એક નાની સંસ્થા બનાવી જાહેર રસ્તા પર જે ગાંડા માણસો ફરતા હતા તેવા લોકોને નવડાવી ધોવડાવી સાફ સફાઈ કરતા અને ખાવાનું પણ ખવડાવતા હતા. એ જોઈને નામદેવને પણ વિચાર આવતો કે શું અમે પણ આવી રીતે લોકોની સેવા કરી શકીએ ખરા. પરંતુ એમની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે થોડો ગભરાતો હતો. નામદેવ નાસિકથી પરત સેલવાસ આવ્યો હતો અને એનો પોતાનો વિચાર અહીંની બિંગ હ્યુમન સોસાયટીના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પંડ્યાને કરી, જેઓએ સંપૂર્ણ સહયોગ આપવાની બાંયધરી આપી, જેનાથી નામદેવને થોડી હિંમત આવી. એણે એના બીજા બે મિત્રો અનિલ અને સંદીપને તૈયાર કર્યા અને સંસ્થા દ્વારા મળેલ જરૂરી સામાન, કપડાં, પાણી માટેની ડોલ, બાલ કાપવા માટેની કાતર વગેરે લઈને સેલવાસમાં ફરતા કેટલાક ગાંડાઓને શોધી તેઓને નવડાવી ધોવડાવી હાથ પગના ન કાપી નવા કપડાં પહેરાવી એક સામાન્ય માણસ જેવા તૈયાર કરી દીધા હતા. એ જોઈ પેલા ગાંડા માણસો પણ ખુશ થઈ ગયા હતા. આ કાર્ય માટે નામદેવ અને મિત્રોએ જય શ્રી બારી ગ્રુપ બનાવી એની કલેક્ટર કચેરીમાંથી પરવાનગી પણ લઈ લીધી હતી. નામદેવ અને એમના મિત્રોનું કહેવું છે કે અમે તો આ કામ માણસાઈની રીતે કરીએ છીએ, જેમાં જો સમાજના અગ્રણીઓનો યોગ્ય સહયોગ મળે તો આવા પાગલો જેઓ પણ એક માણસ જ છે તેઓને આવી સેવા કરી હુફ આપી શકાય એમ છે. જો અંકુશ કરકે એક બિચારા પાગલ હૈ, ઉસકી હાલત ક્યા હાલ થી, અભી દેખો ઉસકો નહેલાયા, નયે કપડે પહેનાયે હૈ, અગર આપકે સામને ભી કોઈ એસા વ્યક્તિ આતા હૈ તો પ્લીઝ આપ હમે ઇસ નંબર પે કોન્ટેક્ટ કીજીએ 9898078577. ફિર સે એક બાર મેં દોહરાતા હું 9898078577. ઇસ નંબર પે આપ હમે બતા સકતે હૈ સિલવાસ મેં કોઈ ભી અગર ઇસ તરહ કા પાગલ આપકો ખોજતા હૈ જો બહોત જ્યાદા બુરી तरह से उसकी हालत है, गंदा है, तो हम हमारी ये जो टीम है वो उनको नहलाएंगे, उनको साफ सुथरे कपड़े पहनाएंगे और एक उसको हाइजीनिक एक इंसान बनाने की कोशिश हम करेंगे. तो ये अंकुश को आपने देखा कि अभी इसकी हालत क्या हो गई है, जो पहले देखा था आपने उसके बाद अभी आप देख सकते हो. ये हमारी पूरी टीम है जिन्होंने ये पूरी मेहनत की है और अगर आपके सामने भी कोई आता है तो आप हमें प्लीज़ कृपया करके आप बताइए. मैं धर्म भाई के पहले मिला, मैं धर्म भाई अरिफ भाई बरब अरिफ भाई ने उनका तो टीम है उनके साथ में मैंने बोला मैंने उनको मुझे साहब जी मेरे को ऐसा ऐसा काम करना है तो लगे तुरंत मेरे लिए काम के लिए हाँ बोलने लगे. वो हाँ हमको अच्छा लगा आपका काम और मैं खाली इंसानियत के नाते ये काम मैंने चालू किया है बस. वो आप ये देख के आप लोग भी कर सकते हो, ऐसा कोई रास्ते पर कोई पागल घूमता है, कोई घूमता है ऐसा इधर उधर दिखता है आपको नज़र आता है तो उसको अच्छा नहलाओ धुलाओ, अच्छा खाना खिलाओ, यही मेरी કહીને કા મતલબ એ છે. વાપી નજીકના કરવડ ગામમાં પેટ્રોલ પંપ નજીકમાં એકટો કરાયેલા કચરામાં આગ લાગી હતી, જેથી વાપી ટાઉન અને વાપી નોટિફાઈડની ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવાયો હતો. વાપી નજીકના કરવડ ગામમાં આજે બુધવારના બપોરના 12:30 વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ નજીકમાં એકઠો કરાયેલ કચરામાં આગ ભડકી ઉઠી હતી. આગ લાગતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને આગની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે વાપી ટાઉન અને વાપી નોટિફાઈડની ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી અને ગણતરીના કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વાપી નજીકના કરવડ ગામમાં અનેક નાના મોટા ભંગાલા ગોડાઉનો આવેલા અને ગમે ત્યાં કચરો ભેગો કરી રાખવામાં આવતો હોય છે, જેમાં મોટે ભાગના ભંગારીયા ગમે તેમ કચરાનો નિકાલ પણ કરતા હોય છે. આજે બુધવારના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ કરવડમાં આવેલ પેટ્રોલ પંપની નજીકમાં એકઠો કરી રાખવામાં આવેલ કચરાના મોટા ઢગલામાં આગ ભડકી હતી. આગ લાગતા પેટ્રોલ પંપ વાળાઓ સહિત આસપાસના અન્ય લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ તરત જ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી GIDC નોટિફાઈડ યુનિટ 1 અને વાપી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી અને કચરા ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. નોંધનીય છે કે જ્યાં આગ લાગી હતી ત્યાં પાછળના ભાગે માર્ગ કાચો અને સાંકડો હોય. ફાયર વિભાગની ગાડીને પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. નોંધનીય છે કે વાપી કરવડ છીરી ડુંગરી ફળિયા વિસ્તારમાં અનેક ભંગારવાડાઓનો રાફડો જોવા મળી રહ્યો છે, જે ભંગારવાડાઓ ગમે ત્યાં કચરાનો નિકાલ કરવાને કારણે ગમે ત્યારે આગ ફાટી નીકળતી હોય છે. વાપી તથા આસપાસના વિસ્તારમાં આટલા આગના બનાવો બનતા હોવા છતાં જવાબદાર વિભાગની ટીમ મૌન ધારણ કરીને બેસી છે. વાપી તથા આસપાસના વિસ્તારમાં ફૂટી નીકળેલા ભંગારવાડાઓને દૂર કરવામાં આવે તેવી માંગ સૌ કઈ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ચારોટી બ્રિજ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતા સિલિન્ડરો બ્રિજ નીચે પડ્યા હતા. બ્રિજ નીચે ઉભેલી બસ પર સિલિન્ડર પડતા બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હતી. મહારાષ્ટ્રના ચારોટી બ્રિજ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતા સિલિન્ડરો બ્રિજના નીચે પડ્યા હતા, જેમાં બ્રિજ નીચે ઉભેલી બસ પર એક સિલિન્ડર પડ્યું હતું અને સિલિન્ડર બ્લાસ્ટ થતાં બસમાં આગ લાગી હતી. આ ઘટના બનતા મુંબઈ અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર દહનુ અને પાલઘરના ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બનતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. વલસાડના છરવાડા ગામે એક ખેતરના ખાળકુવામાં બળદ પડી ગયો હતો, જેને ગૌસેવા દળના કાર્યકરોએ ક્રેનની મદદથી સલામત રીતે બહાર કાઢ્યો. વલસાડના છરવાડા ગામે એક ખેતરના ખાળકુવામાં બળદ પડતા તેને બહાર કાઢવા માટે ગ્રામજનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી, જેને વલસાડના ગૌસેવા દળના કાર્યકરોએ ક્રેનની મદદથી સલામત રીતે બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે સ્થળ પરથી મળતી માહિતી અનુસાર વલસાડના છરવાડા ગામે આવેલા એક ખેતરના ખાળકુવામાં સાંજે 6 વાગ્યાના સુમારે એક બળદ ખાળકુવામાં પડી ગયો હતો અને તેને બહાર કાઢવા માટે ગ્રામજનોએ અનેક પ્રયત્નો કર્યા હતા. અંતે વલસાડ ગૌસેવા દળના કાર્યકરોનો સંપર્ક કરતા ક્રેનની મદદથી આ બળદને સલામત રીતે 3 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉમદા કાર્યમાં વલસાડ ગૌસેવા દળના હેમંત ખેરનાર, દિનેશ ચૌહાણ, અંબેલાલ પટેલ, અજય સૂર્યવંશીએ ભારે મહેનત બાદ બળદને બહાર કાઢી સલામત જગ્યાએ ખસેડ્યો હતો. દાદરાનગર હવેલી સિલવાસાના સાયલી સ્થિત તિરંગા મેદાન પર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અવસર પર પંચાયત દ્વારા એક દિવસીય આનંદ મેળાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દાદરાનગર હવેલી સિલવાસાના સાયલી સ્થિત તિરંગા મેદાન પર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અવસર પર પંચાયત દ્વારા એક દિવસીય આનંદ મેળાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસના અવસર પર રખોલી અને સાયલી પંચાયત દ્વારા એક દિવસીય આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી વેપારી પોતાના વેપાર માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ મેળામાં મનોરંજનના અનેક સાધનો ઉપલબ્ધ કરાશે, જેમાં મોતનો કૂવો, નાગકન્યા, સર્કસ, ઝૂલો, બ્રેક ડાન્સ સહિત ખાવા પીવાની ચીજો અને બાળકો માટે રમવાની અનેક વસ્તુઓ પણ આ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવશે. 26 જાન્યુઆરીના રોજ દીવ દમણ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા સવારે 10 વાગ્યે સિલવાસા ક્રિકેટ ગ્રાઉન્ડ પર માર્ચ પાસ્ટ કરાવતા પોલીસ જવાનો દ્વારા
સલામી આપવામાં આવશે. હર સાલ 26 જનવરી આનંદ મેલા સાયલી મેં હોતા હૈ. આજ યે આપ દેખ રહે હૈ આપકી ચેનલ કે માધ્યમ સે યે પૂરી તૈયારી હો રહી હૈ 26 જનવરી મેલે કી. ઓર આજ પ્રશાસક સે હમ લોગો કો હર સુવિધા પોલીસ ડિપાર્ટમેન્ટ કે બંદોબસ્ત કલેક્ટર સાહેબ સે પરમિશન મિલતી હૈ ઓર PWD ડિપાર્ટમેન્ટ સે પાણી કી સુવિધા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સે ઇલેક્ટ્રિકસિટી કી સુવિધા યે હર પ્રશાસક હમકો મદદ કરતા હૈ ઓર યે હમ લોગ યે સ્ટોલ યે વગેરે બનાતે યે સહેલી પંચાયત કી ઓર સે બનતી હૈ જો કુછ છોટા મોટા રેવન્યુ આતા યે પંચાયત કરતી હૈ ઓર યે પૂરા સંભાલતે પંચાયત કે અંડર મેં હૈ સહેલી પંચાયત કે અંડર મેં તો યે હમ લોગ યહી સબકો યે કરતે હૈ કે 26 જનવરી મેં સબ લોગ આયે ઓર સબ લોગ સહયોગ દે ઓર સભી વેપારી ભાઈઓ કો બતાતે હૈ કે યે લોગો કા સભી કા સહયોગ રહેતા હૈ ઓર પ્રશાસક કા પૂરા સહયોગ હોતા હૈ. ધન્યવાદ. કે મેલે મેં સાહેબ હર સાલ પરંપરા કે સાથ મેલા લગાયા જાતા તો ઇસ મેલે માં આતે હૈ હર સાલ હમ ઓર યે એક હી દિન કા મેલા હૈ ઇસમે હમ જો હૈ છોટે મોટે બચ્ચો કા ઉજર પસર કરતે હૈ મેલા લગાતે હૈ ઓર ગાડી અંદર કુએ મેં ચલાતે હૈ. ચૌથી કાર ચલેગી ઓર દો મોટરસાઇકલ ચાર ગાડી ચલાયેંગે રાજસ્થાન કે રહેને વાલે આનંદ મેલે માં આકે હમકો બહોત સુકૂન શાંતિ મિલતી હૈ હર સાલ આતે અચ્છા લગતા હૈ. દમણ સ્થિત મરવડ હોસ્પિટલ માં નવનિર્માણ ભારત ની મહિલા વિંગ નમોનારાયણ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. 23 જાન્યુઆરી ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝજી ની જન્મ જયંતિ ના ઉપલક્ષ માં નવનિર્માણ ભારત ના મહિલા વિંગ નમોનારાયણ દ્વારા નાની દમણ સ્થિત મરવડ હોસ્પિટલ માં પૂરી નવનિર્માણ ભારત ની ટીમ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં નમોનારાયણી મહિલા વિંગ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કંપની ચલા રહે હૈ. આજ રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 123મી જન્મ જયંતિના ઉપલક્ષમાં નવનિર્માણ દ્વારા મહિલા વિંગના નમોનારાયણી સેના દ્વારા મરવડ હોસ્પિટલ ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં નવનિર્માણ ભારત અને નમોનારાયણી સેનાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર સૌ કોઈએ રક્તદાન પણ કર્યું હતું. નારાયણી સેના કે સૌજન્ય સે હમ લોગોને આજ બ્લડ ડોનેશન કેમ્પ કા આયોજન કિયા હુઆ હૈ ઓર સુભાષ ચંદ્ર બોઝ કી 123મી જન્મ જયંતિ કે ઉપલક્ષ મેં યે કિયા હૈ ઓર યે હમ લોગોને નવનિર્માણ ભારત મેં નમોનારાયણી આતી હૈ તો યે હમ લોગોને બ્લડ ડોનેશન કા આયોજન કિયા હૈ. તો અભી હમને સિલવાસા ઓર દમન દીવ ને મિલકર દમન મેં કિયા હૈ મરવડ હોસ્પિટલ જો હૈ મરવડ મેં વહાં પર કિયા હુઆ હૈ. આજ હમારે દેશ કી ધરોહર નેતા સુભાષ ચંદ્ર બોઝ કી જન્મ જયંતિ હૈ.
23 जनवरी 1897 को उनका जन्मदिवस था और आज 123वीं जन्म जयंती हम लोग मना रहे हैं। नमो नारायणी की अध्यक्षता में, नवनिर्माण भारत की नमो नारायणी महिला विंग की अध्यक्षता में दमन में कार्यक्रम रखा गया है ब्लड डोनेशन का और नेताजी को श्रद्धांजलि देने का। इस अवसर पर तमाम कार्यकर्ता, तमाम लोग आके रक्तदान किए हैं और इसी तरह से पूरे भारतवर्ष में हमारे नवनिर्माण भारत के कार्यकर्ता जगह जगह पर अलग अलग प्रकार के कार्यक्रम कर रहे हैं। कहीं शारीरिक परीक्षण, शारीरिक स्वास्थ्य के चेकअप का है, कहीं ब्लड डोनेशन का है, कहीं स्कूलों में, विद्यालयों में नेताजी के बारे में जानकारी का है। ऐसे कई कार्यक्रम पूरे भारतवर्ष में नवनिर्माण भारत के कार्यकर्ता कर रहे हैं। सिलवासना डोकमंडी खाते हमें डॉक्टर APJ अब्दुल कलाम कॉलेज खाते रोटरी क्लब द्वारा प्रोजेक्ट रेड रिवोल्यूशन कार्यक्रम नो आयोजन करायु। સેલવાસના ડોકમરડી ખાતે આવેલ ડોક્ટર APJ અબ્દુલ કલામ કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે 2 દિવસીય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે સાયન્સની વિદ્યાર્થીનીઓ અને બીજા દિવસે કોમર્સની વિદ્યાર્થીનીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ વિભાગના ડાયરેક્ટર શ્રીમતી સલોની રાય ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કોલેજના આચાર્ય ભગવાનજી ઝાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને પુષ્પગુચ્છ સાથે પુસ્તક ભેટ આપ્યું હતું। આ સેમિનારમાં ખાસ વાપીથી પધારેલ ડૉક્ટર અમિષા મહેતાએ વિદ્યાર્થીનીઓને રેડ રિવોલ્યુશન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી, સાથે કેટલીક ગેરમાન્યતાઓ સમાજમાં ચાલી આવે છે તેના અંગે સમજણ આપી હતી અને માસિક સમય દરમિયાન કેવી રીતની કાળજી લેવી જોઈએ અને વડીલોને પણ યોગ્ય જાણકારી દ્વારા જાગૃત કરવા સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી। આ અવસરે શિક્ષણ વિભાગના ડાયરેક્ટર સલોની રાય, કોલેજના આચાર્ય ભગવાનજી ઝા, રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલીના પ્રેસિડન્ટ પ્રેમલતાબેન ત્રિવેદી, પ્રોજેક્ટ ચેરમેન શ્રુતિ ગર્ગ, વાપીથી પધારેલ ડૉક્ટર અમિષા મહેતા, અંજુબેન દેસાઈ સહિત લાયન્સ ક્લબના સભ્ય, કોલેજના પ્રોફેસર, મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। ઇગ્નોર્ડ એરિના તો ઇસ ક્યુકિ ઇસકે કાફી સારી રીઝન્સ હે। એક તો ઇટ હેઝ જસ્ટ કમ ઇન ધ પાસ્ટ 30-40 યર્સ નેશનલ કેમ્પેઇન વોઝ સ્ટાર્ટેડ સ્વચ્છ ભારત એન્ડ વી હેવ જનરેટેડ અ લોટ ઓફ અવેરનેસ અબાઉટ ધેટ કેમ્પેઇન। મગર આજ કા જો ઇશ્યુ હે ધેટ્સ અ વેરી અન્ડરરેટેડ બટ અ વેરી ઇમ્પોર્ટન્ટ। દમણ દલવાડાના મહ્યવંશી ફળિયાના આધેડ ગુમ થતા પરિવારો ચિંતિત થયા। જો કોઈ વ્યક્તિને આ આધેડ મોહનભાઈ મળે તો દમણ નજીકના પોલીસ મથકે જાણ કરવી। સંપ્રદેશના દમણ દલવાડાના ગત રોજ આધેડ ગુમ થતા પરિવારો ચિંતિત થઈ રહ્યા છે। ગુમ થયેલ મોહનભાઈ બુદ્ધિયાભાઈ મહ્યવંશી કે જેઓ દમણ દલવાડા ગામના મહ્યવંશી ફળિયામાં રહેતા, ઘરે કોઈને પણ જાણ ન કરતા, તેઓની તેમના પરિવારના અમૃતભાઈ મહ્યવંશી, જેસલ મહ્યવંશીએ શોધખોળ કરી રહ્યા છે અને જે કોઈ વ્યક્તિને મોહનભાઈ મળે તેઓએ તેમના પરિવારના મોબાઈલ નંબર 9898799680 તેમજ દમણના નજીકના પોલીસ મથકે જાણ કરવું। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કરોડો રૂપિયાના હવાલા કૌભાંડમાં વલસાડના બસીર ધરમપુરિયાના ઘરે NIA અને ATS નો છાપો। કાંઠા વિસ્તારના ગામોમાં પોલીસ સુરક્ષા સેતુ મિશન હાથ ધર્યું, દરિયા કાંઠાની સુરક્ષા ચકાસવા મોકડ્રિલ યોજાઈ। વ્યસન મુક્તિ મહિલા સુરક્ષા બેટી બચાવો બેટી પઢાવોનો ઉદ્દેશ્ય તે દિવ્યાંગ જીવન સાયકલ યાત્રા નીકળ્યો। સેલવાસમાં 3 યુવાનોએ બિંગ હુમન સોસાયટી સાથે મળીને રસ્તે રખડતા પાગલોની સેવા કરવાનું બીડું ઝડપ્યું। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।